રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના સાડા હાથ થયા છે, સવારમાં રોટીને આલેજો. વાહી દાન ભેહું પાવાનું. જય શ્રી કૃષ્ણ. આપણે હે ને વિડીયોનું ટાઈમ ટેબલ બેક દિવસે બદલાયું હે. એનો શોર્ટ વિડીયો નાખ્યો તો કાંઈ એમ સાંજે 8 વાગે મૂકી, પણ હવે 6 વાગે મૂકી. ઘરના કામમાં ટૂંકમાં 8 વાગે બરાબર વ્યારે હાલતા હોય. અમારે કાંઈ એમ હવે ઉનાળામાં 8 વાગે ને એટલે વ્યારાનો ટાઈમ થાય બરાબર. હા વધારે 6 વાગે મૂકજો, એટલે પછી આપડે 6 વાગે રાખ્યું. હજી ઘણા ખબર નહી હોય ત્યાં શોર્ટ વિડીયો મૂક્યો તો 6 વાગે હે ને હાવ ફ્રી આ હોય. હા હું ફ્રી હોઉં. હા મારે તો જો કે તઈ 2 કલાક બરોબર ફ્રી હોઉં 6 થી 8 વાગ્યા સુધી. પછી 8 વાગેથી અમારે બધેને બેઠાય બધા હોય આમ વ્યારા કરીને. હા એટલે ટીકેણે તો વેરું ના આવે. 8 વાગે વ્યારા કરી લે, પછી વ્યારા કરીને બધા ઘરના હોય કાકા ને બધા બહારથી બધા જણું બેઠા હોય એટલે ટાઈમ ના, ટૂંકમાં કોમેટોના જવાબને ના દેવાય. અને કોમેન્ટમાં જણાવજો રિપ્લે આવે છે કે નહીં. ઘણા હજી કહે રિપ્લે નથી આવતા. રિપ્લે તો લગભગ બધા દવ જ છો, કદાચ કોકને ના આવતો હોય તો ભલે. એ તો વિડીયો એ ઘણાને 8 વાગે મૂકાઈ જાય તો એ ખબર ના હોય કે. હા ઘણા કોમેન્ટ આવતા હોય કે ભાઈ હમણાં વિડીયો કેમ કે નથી આવતો. વિડીયો તો કાયમ આવતો હોય પણ નોટિફિકેશન કદાચ ના જતું હોય ને, એટલે એની ના જોયા હોય તો એમ પૂછતા હતા કે ભાઈ વિડીયો કેમ નથી આવતો. પણ વિડીયો કાયમ 6 થી 8 વાગે આવતો, અને હવે કાયમ હાઈ છે 6 વાગે આવી. એટલે એને એનું રૂટીન હાલે આવવાનું. મારે જવું છે વાડીએ. હાલો જો પાણીનું કેન ભરી લીધું, જવું વાડીએ. આપણે રોટાવેટર હાલતું હતું, ખાલી અધૂરું રહી ગયું. નવા પડા બાકી છે, બીજે બધે હાલી ગયું. અને મારે જવું હોય પાવડો લઈને ટ્રેક્ટરમાં. પેલા ડીસવાળામાં ચરેરા નહોતા ને બુરવાના હે, એ બુરાઈ જાય તો પછી એકલઠો બધેમાં થાંભલો હાલે. અહીંયા હે ને આજ પાવડો હાંકવાનો હે, જાજો તો નથી હાંકવાનો. ઉમા ત્યાં ઘૂમરે આવી હતી ડીશ માથે, એટલે વચમાં જરાક ચરેરો હોય. પણ આ બે હેઢે આવી હતી ને, એટલે હેઢા પર ધોળ વહી ગઈ હોય, એટલે હેઢો થઈ ગયો ઊંચો. અને ઓરો હોય ચરેરો, એ જરા જરા હેઢો હોય ને આમ ઓરો તાણવો હે. અહીંયા હે ચરેરો ડીશનું, બધી ધૂળ આમ ઉછલી હોય ને એટલે હેઢે થઈ ગયો ઊંચું, એટલે તાણે તાણે ને અહીંયા ચરેરા મૂકવું, એટલી એટલી તાણવાની હે. અને બાકી ઉમાં ક્યાંય ડીશ આવેલી, એમાં ક્યાંય ઝીણી મોટી જરબ હોય તો એ બુરવાની, એટલું હાંકવાનું હોય. બાકી ઓલા નવા પડામાં રોટાવેટર હાંકવાનું, એમાં બે ચરેરા હે, એ પણ રોટાવેટર હાલી જાય ને પછી બુરવા જો હે. હાલો રોટાવેટર વાળો ભાઈ આવી ગયો હે, એને ચાહે ચડાવી આવી ચિંધી આવી. કાકાનો અમારો હેડો હોય ને વચ્ચે, ત્યાં ટૂંકમાં બાણ ખોડલ હે, બીજી કાંઈ નિશાની ના હોય. ને ડીસો આવેલી એટલે બાણ દેખાતા નથી, એટલે જ્યાં હેડો ચિંધી આવી. આમાં હે ને ખાલી બાણ ખોડલ હેડે, બાકી કંઈ નથી. એક અહીંયા હે અને કે ઉમણું હે, આની કોમ કાકા હે, આની કોમ અમે હે, આટલી નિશાની હે ખાલી, બીજું કંઈ નથી. હાલો હવે આપણે પાવડો મંડી આખો હોય, ભાઈ તારો થાય છે રાતે હે. ને ચાનો ટાઈમે થઈ ગયો હે, 8:30 થયા, એટલે લગભગ બાપુ આગળ આવી ચાલે. હવામાં આજ પાછું હે ને વરસાદી થઈ ગયો હે. પોલા રાઉન્ડમાં આ વાડીએ આવી ગયો હતો વરસાદ. આ રાઉન્ડમાં આગાહી હે 29 તારીખમાં આગાહી હે, ને એનો પ્રભાવ બતાવે હે. આજ વાદળછાયું થઈ ગયું હે, વાઈગા છે 3 અને ચા પાણી પી લીધા ને પાછો જાવું છે વાડીએ. છોકરા અહીં ભણવા અહીંયા જ જાય ને, માઈએ નંબર્યો એટલે બ્લોક માં ત્રણ જ આવી. બાપુ એ વળી હું વાડીએ વેરો તો એ વળી આવ્યા હતા ચા લઈને. અચ્છા વળી ત્રણ એમ બે જાઉ વાડી મૂકી જાય મને. હા ત્યાં હે એટલે બાપુ જાવું પડશે, નકર તો આવેલા વઈ જાય. બાપુ ઘડી પર પોરો ખાય એટલે રાણીએ વાત જોઈ હતી, હવે ચા પીને જ જાય હતી. ત્યાં ચા ની લઈ જવાની હુરી ની આપડે ઓલો આ રહ્યો હે ને ઉતારી લીધો હે. એ હે ને ચકલા બહુ બેસતા ને ચાચો મારતા નકરી, એ બિચારા થાકી રહ્યા ચાચો મારવા. પછી તે રોગ જો આવી બાવરી ક્યાં ગયા છે, પછી ઉતારી ને ઘર માં લઈ લીધો. ઘર ખુલ્લા હોય તો ઘરમાં જાય, ઘરમાં તાજુ મારે. પણ અહીંયા ઓછા એમ મારી આજે તડકો નથી એટલે ગમે. બાંધી લે
છોકરા ભણી ને આવી ગયા, જો બેન રમે ને ભાઈ લેસન કરે, જોહરી કરે બેન લેસન કરવા માંડો ને ભાઈ. તારે હું રામનવમી વિશે લખવું ને, પગ નથી પૂગતા ને એટલે લાંબો આખવા નથી દેતા. નકર કાલનો વિડીયો તમને કેવો લાગ્યો જોયો હતો ને? હાલો હે ને, મારે જવું હે મેળી ઉપર. ઠામણા પડ્યા, કલર કર્યો હતો ને તેથી હજી વાપરતા નહીં ને ઠામણા. જો બેન ભાઈ જી લેવા વાપરતા નહીં ને ઠામણા મેળી ઉપર મૂકીએ વાંધા. તી કાલ કા ઉલેદી એમ કે માં લેવા ગયા ને તે કહેતા હતા કે ઠાર ને તડકો ના આવે ને બોજનો તી કટાય હે. જો માં પડ્યા ને ઠામણા લેવાના હે. મેડી ઉપર આવતા ને જ્યાં ગોળ ગોળ ફરતા જેરી માં જેઠી ને બચું માં જેઠી ને બચું ભાઈ ને જુગારતા જો બોટલ માં કેવું કાગળિયું રાખ્યું. હાલો હાલો, હવે એક ફેરો થાય ને માં લેવાનો, એક ફેરો થાય લઈ આવે. જો હવે હાલતું થશે નહી બહુ, ટ્રાય નથી કર્યો હવે જોઈએ હાલે કે ના હાલે. અટાણે ત્યાં મૂકી દીધો હવે. અને કુલર હમણાં લીધું હતું ને કુલારે પડ્યું. હાલો લઈ લીધું. હાલો આજ આમ ભણી ને આવ્યા તી માએ લસ્સી બનાવી, અમે આજ લસ્સી ખાધી. આંગળી મેન ભાઈએ ખાધી, જો ભાઈ લેસન કરવા બેસી ગયું મેં ભાઈ ખાધી હતી. હવે દાદા હાટો ને બાપુ હાટો વહી હે. ઈ ઓલું કેવું કહેવાય, માં સંતરા નો જ્યુસ બનાવવાનું. સંતરા જ્યુસ પછી બીજું કહેવાય ને, લીંબુ જ્યુસ કહેતો. હા નિયા, હા હા ચિપ્સ કરવાની હા, તમારે કોઈ ખાવી હોય તો હાલો હું ચિપ્સ બનાવલો ને માન ભાઈ આ કામ કરી લે. અરે આવા તો પછી કામ ના આવે, માં આવા કામ ના આવે. હેલો જા તો બનાવું જો હે, ચિપ્સ બનાવે છે. આવડે નહી તો
પેલા જો છાલ ઉતારી અને આ બહુ લીટીઓ લીટીઓ જાવડી જાય આ ચીરો જો ચીરો ને મોરવાની હું એકલી કરવા દઉં પણ હજી તેલ આગળ નહીં જવા દઉં તેલ આગળ હજી જિંદગી પડે કામ પણ એમ ખબર પડે કે આવી રીતની થાય મીઠું ચટણી છાટી અને હૈદર બેન છાટે નહીં હૈદર છાટવાની હોય પણ હૈદર બેન ને ભાવે નહીં એટલે છાટવા દે નહીં ને બાપુ આવી ગયા હે ડુંગળી ખાવ બેન સબજી હોય હાલો ખાવા બાબુ મેં વાસ્તુ મને અવલી થઈ ગઈ હોત ને જો પાણી પાણી તો એ બધી હા બાબુ વાસ્તુ બની ગઈ શું બની ગઈ તમકી છે ચીપ બની ગઈ હજી હજી એ કે બાબુ હજી એ કે ખબર હોય એ બેન બની એ માએ બનાવ્યા બીજું ઈ કે તો કહી દ્યો ને તો કે વાલા ઢોકરા બાપુ આપડે એક વાર બનાવ્યું હતું હવે બસ હવે ત્રણ થઈ ગઈ પૂરી ઠંડી વસ્તુ હે ના દ હજી ચાર ઓપ્શન હજી તો અંતા કે બાપુ લચ્છી બધું કહ્યું ત્યાંથી જ અટકી મેં કહી જો ઈ મગજ માર્યો કે આજ બપોર દહીં હતી ખબર નહીં લચ્છી બનાવી હાલો દસ ઓપ્શન દીધા હતા એમાંથી મને તો ના એવું લચ્છી બનાવી હતી આપડે જો કુકરા ખાવા તમે કીધું હતું મીડિયમ કરજો મેં કીધું મેં તીખા કરી તીખા તીખી કઈ લચ્છી ઘૂઘરા ને આ મારી એક નથી ખા
લચ્છી મૂકી દીધી અને ઘૂઘરા ખાવા માંડ્યા બધા. ઘૂઘરા કઈક કઈક એ બિચારા ધોકા ખાઈ ને બેન નો ચિપ્સ નું બધું પડ્યું સામાન ને હવે તો કામ ખાય ચિપ્સ ખાવ બેન ખાવી છોકરા હાટો એની ખાધા નઈ છોકરા હવારે પછી પડ્યું તું મેં કાલો બનાવી ને હાલો બેન જો ચિપ્સ તરે છે ભાઈ ખાય છે ઠીક ઉમાર છાપામાં તેલ પીવાતું આવે નઈ બરી જાય હા ઈ ધ્યાન રાખવાનું ત્રીજી વાર બનાવી ને બેન તમે લગ્ન નો વિડીયો તો જોયો એમાં કોમેન્ટ ઘણા આવ્યા હતા કે તમારી ઉંમર કેટલી હતી લગ્ન થયા તઈ લગ્ન થયા ને અમારી ઉંમર 2 ની 18 વર્ષ હતી 18 થોડોક ઉપર હોય કે પછી 18 માં 2 ના વરસ હાલતા હતા અને પછી ટીકેટ લગ્ન પછી હું આનાથી થોડીક વડી હા એટલે 3 મહિના કઈને મારે 19 વર્ષ બેઠું લગ્ન પછી 3 મહિના કઈને અને આનું 3 અઢી મહિના કઈને બેઠું અને આનું 6 મહિના નો ફેર 9 મહિના પછી 19 હું બેઠું તમારું 6 મહિના નો ફેર નથી મારે થોડીક ઓડી છે મારો ઓરી ઉપર જેલા થઈ ને હાથ ઉપર મારો જન્મ તો ખબર હે 8 ને દી છે અને મારે મોરી હતી ને તેદી માર બાપુ ને કેતા હતા 5 દી થયા હતા તે દીધા મારાથી કદાચ ઊંચી થાય હું મારા જોડે થાય અને ભાઈ ને નીચું રેવાનું ખાનું નથી કેમ કે એના મામા ઊંચા બધા ઊંચા બાપુ ઊંચા એટલે ભાઈ તો ઊંચો થાય નીચો તો નહીં જ રહી અને નવા વ્યુઅર્સ હોય એ ગામનું પૂછતા હોય એટલે ગામનું નામ છે નાના આસોટા અમારા ગામનું નામ તાલુકો હોય ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા ચેનલના અબાઉટ સેક્શનમાં એ આખો એડ્રેસ નાખેલ છે અને બાકી તો નવા વિવાસ હોય ને એને ખબર ના હોય કયું ગામ છે એટલે ગામનું નામ છે નાના આસોટા. હાલો વિડીયો એ લાંબો થઈ જાય એટલે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરી. કેવો લાઈક હોય કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ.